કોરોનાને લઈ આજે પીએમ મોદીની બે મોટી બેઠક, વધતા કેસ અને વેક્સિન વિતરણ પર મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા. કોરોના માટે ટ્રાયલ વેક્સિન ગુજરાતમાં આવશે આગામી એક કે બે દિવસમાં. કોવેક્સિન આવી જશે ગુજરાત. પ્રાથમિક તબક્કે 1000 લોકો પર કરાશે ટ્રાયલ. કોરોના કાળમાં પાડોશી મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના લોકોને કોરોનાના ટેસ્ટ વિના પ્રવેશ નહીં. દિલ્હી, રાજસ્થાન, ગોવાના લોકો માટે પણ નિયમ લાગુ. ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન. લગ્ન, સત્કાર, સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ સામેલ થઈ શકશે, તો અંતિમ વિધિમાં 50 લોકોની જ મર્યાદા. ગુજરાતમાં સાજા થવાનો દર ખૂબ જ ઓછો. ગુજરાત ટોચના 20 રાજ્યોમાં પણ નથી. 91.20% સાથે રિકવરી રેટમાં 23મા સ્થાને ગુજરાત. કોરોના મહામારીને જોતા આ વર્ષે નહીં યોજાય વાયબ્રન્ટ સમિટ. દર વર્ષે જાન્યુઆરીમાં થતા આયોજન પર વાગી બ્રેક. કાંકરિયા કાર્નિવલ પણ રદ થવાની શક્યતા. જૂનાગઢમાં જુગાર રમતા 17 પુરુષો, 2 મહિલાની ધરપકડ. ભાજપના અગ્રણીના પાર્ટી પ્લોટમાં રમતા હતા જુગાર. દરોડામાં જૂનાગઢ પૂર્વ શહેર ભાજપ પ્રમુખના પુત્રો પણ ઝડપાયા. સુરતની સુમુલના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણીની આજે મતગણતરી. કાનૂની જંગમાં અટકેલી છે ચૂંટણીની મતગણતરી. સહકારી જૂથો વચ્ચેનો જંગ હાઈકોર્ટના દરવાજે. સમગ્ર ઉત્તર ભારતમાં હાડથી ચાલતી ઠંડી. દિલ્હીમાં 17 વર્ષનો તૂટ્યો રેકોર્ડ. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી ઉપર ચક્રવાત નિવાર ટકરાવાની ચેતવણી. કોરોના વેક્સિનના આશાવાદે શેરબજારમાં તેજીનું તોફાન યથાવત. સેન્સેક્સે 44,400ની ઐતિહાસિક સપાટી વટાવી.